Hello students, I am Niyati Koteja, welcoming you all to the class of Business Environment. In our last lecture, we have completed our unit number 4 and from this lecture, we are going to start our new unit, our last unit, that is unit number 5, International Institutions. Okay, so this is the course content of unit number 5. In that, we have to study history, objectives, structures, functions, achievement and failures of various international institutions. In that we have to study World Bank, International Monetary Fund and World Trade Organization and European Union. So we have to study 4 international institutions, starting with International Monetary Fund, World Bank, World Trade Organization and European Union. So today we are going to start first institution we are going to start is International Monetary Fund. In that we are going to study history, objectives, structure, functions and achievements. Okay, is this all are given in your syllabus. Okay, so let us start. What is International Monetary Fund with history? The proposal to set up International Monetary Fund was conceived by in July 1944, date to be remembered, okay, when the representatives of 45 countries met at Bretton Woods, that is in USA, and agreed on a framework for the international economic cooperation after the Second World War. Okay, after Second World War પછી ઇકોનોમીની અલગ અલગ કન્ટ્રીઝના 45 કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ મળ્યા ક્યાં? બ્રેટન વુડ્સ, દેટ ઇઝ ઇન અમેરિકા, એટ જુલાઈ 1994, ટુ ડિસાઇડ ઓન ઇકોનોમિક કોઓપરેશન બિટવીન ઓલ કન્ટ્રીઝ, કે અલગ અલગ કન્ટ્રીઝ કેવી રીતે કોઓપરેટ કરે આફ્ટર સેકન્ડ વર્લ્ડ વોર, કે સેકન્ડ વર્લ્ડ વોર પછી મંદી આવેલી, પછી આવી ઇકોનોમીઝ, અલગ અલગ ઇકોનોમીને રિવાઇવ કરવા માટે 45 કન્ટ્રીના જે કંઈ રિપ્રેઝેન્ટેટિવ હતા એ મળ્યા, એની મિટિંગ થઈ એટ બ્રેટન વુડ્સ, અને ડિસાઇડ અપોન ઇકોનોમિક કોઓપરેશન, કે એકબીજાને ઇકોનોમીને કોઓપરેટ કરવા માટે મિટિંગ થઈ. ઓકે, they believed that such a framework was necessary to avoid repetition of disastrous economic policies that had contributed to the great economic depression of 1930s, કે 1930s માં મોટું ઇકોનોમીનું ડિપ્રેશન, દેટ ઇઝ મંદી, કે ઇકોનોમિક ડિપ્રેશન વોઝ ઇન 1930s, કે અલગ અલગ ઇકોનોમિક પોલિસી જે કંઈ ડિસાઇડ થઈ હતી તે ડિઝાસ્ટરસ સાબિત થઈ ઇકોનોમી માટે, વર્લ્ડ ઇકોનોમી માટે આવી ઇકોનોમિક પોલિસી અલગ અલગ હતી એ ડિઝાસ્ટરસ સાબિત થઈ અને આખા વર્લ્ડમાં બહુ જ મોટી મંદી આવી. ત્યાર પછી 45 કન્ટ્રીઝના જે કંઈ અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ્સ હતા એ બ્રેટન વુડ્સમાં ભેગા થયા અને મિટિંગ કરી અબાઉટ ઇકોનોમિક કોઓપરેશન, કે હવે આ અલગ અલગ દેશો, હવે આ જે કંઈ રિપ્રેઝેન્ટેટિવ્સ ભેગા થયા હતા તેણે એવું ડિસાઇડ કર્યું ધેટ લેટ અસ કોઓપરેટ ઇચ અધર એન્ડ લેટ અસ રિવાઈવ અવર ઇકોનોમી. ધ બ્રેટન વુડ્સ કન્વેન્શન કન્સિસ્ટેડ ઓફ ટુ પાર્ટ્સ, કે બ્રેટન વુડ્સમાં જે કંઈ કન્વેન્શન બધાની સહમતીથી પાસ થયું તેમાં બે વસ્તુની ઇફેક્ટ આવી. ફર્સ્ટ વન ઇઝ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું એસ્ટાબ્લિશમેન્ટ થયું, અને સેકન્ડ વન ઇઝ સેટિંગ અપ ઓફ એન ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, વિચ ઇઝ કમ ટુ બી નોન એઝ વર્લ્ડ બેંક. સો આફ્ટર બ્રેટન વુડ્સ ધેર આર એસ્ટાબ્લિશ્ડ ટુ ટાઈપ્સ ઓફ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન. ફર્સ્ટ વન ઇઝ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એન્ડ સેકન્ડ વન ઇઝ IBRD, દેટ ઇઝ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, વિચ ઇઝ પોપ્યુલરલી નોન એઝ વર્લ્ડ બેંક. સો બ્રેટન વુડના કોન્સ્ટિટ્યુશન પછી સહમતીથી ટુ ઇન્સ્ટિટ્યુશનની એસ્ટાબ્લિશમેન્ટ થઈ,
फर्स्ट वन इज़ IMF एंड सेकेंड वन इज़ वर्ल्ड बैंक. द इंटरनेशनल मॉनिटरी फंड वॉज एस्टाब्लिश इन 1946 के આવી જે કાંઈ મીટિંગ થઈ હતી એ 1944માંથી થઈ હતી, જ્યારે 45 કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ મળ્યા હતા બ્રેટન વુડ્સમાં યુએસએમાં. પછી જે કાંઈ ડિસાઇડ થયું એના પરથી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એસ્ટાબ્લિશ થઈ 1946માં એન્ડ એટ કમેન્સ ઇટ્સ ઓપરેશન્સ ઇન વોશિંગ્ટન ફ્રોમ March 1, 1947. અને ફાઇનલી 1 March 1947થી તેનું આખું ઓપરેશન્સ, તેની જે કંઈ કામગીરી હતી તે શરૂઆત થઈ ઇન વોશિંગ્ટન USA. ઓકે, સો વોટ આર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ IMF કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જે કંઈ એસ્ટાબ્લિશ થયું એની પાછળના શું ઓબ્જેક્ટિવ્સ હતા. ઓકે, અને અત્યારે પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ વર્ક કરે છે તેના શું ઓબ્જેક્ટિવ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ટુ પ્રમોટ ઇન્ટરનેશનલ મોનિટરી કોઓપરેશન, કે જે કાંઈ IMFના મેમ્બર કન્ટ્રીઝ છે, જે કાંઈ મેમ્બર કન્ટ્રીઝ છે એનું એકબીજામાં મોનિટરી કોઓપરેશન કરે, કે જેટલા દેશ છે મેમ્બર કન્ટ્રીઝ છે IMFના તે એકબીજાને આર્થિક રીતે મદદ કરે, તે એનું પ્રાઇમ ઓબ્જેક્ટિવ હતો છે અથવા છે અત્યારે પણ છે. ટુ પ્રમોટ ઇન્ટરનેશનલ મોનિટરી કોઓપરેશન બિટવીન ઇટ્સ મેમ્બર્સ. સેકન્ડ વન ઇઝ ટુ ફેસિલિટેટ ધ એક્સપાન્શન એન્ડ બેલેન્સ્ડ ગ્રોથ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, કે જે કંઈ IMFના મેમ્બર નેશન્સ છે, IMFમાં 190 કન્ટ્રીઝ આર એઝ અ મેમ્બર્સ, કે 190 કન્ટ્રીઝ આર મેમ્બર્સ ઓફ IMF, કે IMFના 190 દેશો આવા IMFના મેમ્બર છે. તો એમાં ઇન્ટરનેશનલ ટ્રેડને પ્રમોટ કરવા માટેનું એક ઓબ્જેક્ટિવ છે IMFનો, કે આ બધા દેશોની વચ્ચે વેપાર અને વ્યવસ્થા વધે, કે વેપાર ધેટ ઇઝ ઇન્ટરનેશનલ ટ્રેડ વધે બિટવીન ઓલ કન્ટ્રીઝ. ઓકે, થર્ડ વન ઇઝ ટુ પ્રમોટ એક્સચેન્જ સ્ટેબિલિટી, કે જે આપણે મની આપણા કરન્સીને જે કંઈ અલગ અલગ ફોરેન કરન્સીમાં કન્વર્ટ કરીએ છીએ તેને કહેવાય એક્સચેન્જ. કન્વર્ટિંગ અવર કરન્સી વિથ ફોરેન કરન્સી ઇટ ઇઝ નોન એઝ એક્સચેન્જ, કે એ જે રેટથી એક્સચેન્જ થાય છે તેને કહેવાય એક્સચેન્જ રેટ. ફોર એક્ઝામ્પલ, ઇફ વી આર કન્વર્ટિંગ અવર ઇન્ડિયન રૂપી ટુ US ડોલર, ઇટ ઇઝ નોન એઝ એક્સચેન્જ. એન્ડ એ કયા રેટ ઉપર આપણે એક્સચેન્જ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ વી આર એક્સચેન્જિંગ અવર ઇન્ડિયન રૂપીઝ ટુ 1 US ડોલર. સો 1 US ડોલર લેવા માટે આપણે ફોર એક્ઝામ્પલ 70 રૂપીઝ આપવા પડે છે. સો એ રેટે જે કાંઈ એક્સચેન્જ કર્યું રૂપીમાંથી ડોલરમાં તેને કહેવાય એક્સચેન્જ રેટ. સો આવા અલગ અલગ દેશોની વચ્ચે જે કાંઈ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય અને જે કાંઈ આવા મનીના એક્સચેન્જીસ થતા હોય તો એના રેટમાં સ્ટેબિલિટી લાવવા માટે IMF વર્ક કરે છે. ઓકે, ફોર્થ વન ઇઝ ટુ અસિસ્ટ ઇન ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ મલ્ટીલેટરલ સિસ્ટમ ઓફ પેમેન્ટ્સ, કે આવા અલગ અલગ 190 દેશો વચ્ચે જે કાંઈ વેપાર થાય છે, જે કાંઈ ઇન્ટરનેશનલ ટ્રેડ થાય છે એમાં એકબીજાને પેમેન્ટ્સ કરવાના હોય તો આવી જે કાંઈ સેન્ટ્રલ સિસ્ટમ IMF બનાવે છે, કે ત્યાં અલગ અલગ દેશો પોતાની જે કાંઈ પેમેન્ટ હોય એ સેટલમેન્ટ કરી શકે. સો આવું મલ્ટીલેટરલ સિસ્ટમ ઓફ પેમેન્ટ પ્રોવાઈડ કરે છે IMF, કે જ્યાં અલગ અલગ દેશો પોતાનું અકાઉન્ટ રાખી શકે અને એ અકાઉન્ટમાં અલગ અલગ દેશો સાથે ટ્રાન્ઝેક્શન કરી શકે, તેને કહેવાય મલ્ટીલેટરલ સિસ્ટમ ઓફ પેમેન્ટ્સ. ઓકે, ફિફ્થ વન ઇઝ ટુ ગીવ અ કોન્ફિડન્સ ટુ મેમ્બર્સ બાય મેકિંગ ધ ફંડ્સ રિસોર્સિસ અવેલેબલ ટુ ધેમ, કે ફંડ IMF પાસે જે કાંઈ રિસોર્સિસ અવેલેબલ છે એ પોતાની જે કાંઈ મેમ્બર નેશન્સ છે, કે મેં કીધું એમ કે 190 દેશ IMFના મેમ્બર છે. ઓકે, સો આવા દેશોને અસિસ્ટ કરે છે, આવા દેશોને IMF હેલ્પ કરે છે, કે IMF પાસે જે કાંઈ રિસોર્સિસ છે એ આવા દેશોની મદદ માટે આપે છે.
Sixth one is to shorten the duration and lessen the degree of disequilibrium in the international balance of payments of members. के जे कई member country छे एने balance of payment में help जोती हुए. So now what is balance of payment? तमने एक question थयो हसे के what is balance of payment? So balance of payment is the situation where कोई country ना imports वधारे होई exports करता. Okay? સમજાણું કે કોઈ કન્ટ્રી ઇમ્પોર્ટ વધારે કરતી હોય અને એક્સપોર્ટ એની સામે ઓછું હોય. જો આપણે ઓબ્વિયસ છે એક્સપોર્ટ કરીએ તો આપણને આપણી નેશન, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા જેટલું વધારે એક્સપોર્ટ કરે તો એને આવક થાય એટલી, ધેટ મીન્સ કે ઇન્ડિયા પાસે એટલી ઇન્કમ થાય, અને સામે ઇન્ડિયા જો વધારે એક્સપોર્ટ કરે તો એને સામે એટલા પેમેન્ટ્સ પણ કરવા પડે અલગ દેશોને. ઓકે, સો ઓબ્વિયસ છે કે એક્સપોર્ટ ઓછા હોય ને ઇમ્પોર્ટ વધારે હોય તો આપણે પેમેન્ટ્સ વધારે કરવાના થાય અને સામે આપણી ઇન્કમ એટલી ના હોય. સો જ્યારે પણ ઇમ્પોર્ટ્સ ઇઝ ગ્રેટર ધેન એક્સપોર્ટ ઓફ એની કન્ટ્રી, તે સિચ્યુએશને કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ. પછી જો આવી સિચ્યુએશન કોઈ કન્ટ્રીની હોય એમાં પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એ હેલ્પ કરે કે આવા બેલેન્સ ઓફ પેમેન્ટનું જે કાંઈ ડિસઇક્વિલિબ્રિયમ છે એને ઘટાડવાની કોશિશ કરે IMF, કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ધેટ શુડ બી ઇન બેલેન્સ. ઓકે, સો આવી ટ્રાય કરે છે IMF કે કોઈ પણ કન્ટ્રીને આવા બેલેન્સમાં કાંઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, સો ધીસ આર ધ વેરિયસ ઓબ્જેક્ટિવ્સ ઓફ IMF. વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ્સ, કે આ તમને કોઈ એક ક્વેશ્ચનમાં અલગથી પણ ઘણીવાર પૂછાય અથવા કોઈ સાથે પણ પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, એક્સપ્લેઇન હિસ્ટ્રી એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ IMF, એ રીતે. ઓકે, ધેન મેમ્બરશીપ ઓફ IMF, કે એમાં કેટલા મેમ્બર્સ અવેલેબલ છે, IMFના જેટલા મેમ્બર્સ કયા કયા અવેલેબલ છે. ધ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ઓફ 190 કન્ટ્રીઝ. મેં કીધું એમ કે 190 દેશ આ IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેમ્બર છે. ઓકે, વર્કિંગ ટુ ફોસ્ટર, ધેટ ઇઝ IMF, ધેટ ઇઝ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ઇઝ વર્કિંગ ટુ ફોસ્ટર ગ્લોબલ મોનેટરી કોઓપરેશન. કે આપણે જોયું કે IMF ઇઝ વર્કિંગ ફોર ગ્લોબલ મોનેટરી કોઓપરેશન, કે આવા જે કાંઈ 190 કન્ટ્રીઝ આર મેમ્બર્સ, કે આવા જે કાંઈ મેમ્બર્સ છે એ પોતે એકબીજાને આર્થિક રીતે મદદ કરે, મોનેટરી કોઓપરેશન. સેકન્ડ વન ઇઝ ટુ સિક્યોર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, કે આખા વર્લ્ડમાં કે જેટલા કાંઈ એના મેમ્બર્સ છે એના વચ્ચે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રહે. થર્ડ વન ઇઝ ટુ ફેસિલિટેટ ઇન્ટરનેશનલ ટ્રેડ, કે જે કાંઈ મેમ્બર નેશન છે એની વચ્ચે ટ્રેડ વધે. ટ્રેડ મીન્સ વ્યાપાર, જે કાંઈ ગ્લોબલી જે કાંઈ ટ્રેડ થાય છે એ વધે. ફોર્થ વન ઇઝ ટુ પ્રમોટ હાઈ એમ્પ્લોયમેન્ટ, કે અલગ અલગ દેશોમાં એમ્પ્લોયમેન્ટ થાય, કે જેટલા મેમ્બર નેશન છે એ પોતે લેબરને માઇગ્રેન્ટ કરી શકે, કે કોઈ એક દેશ છે એ પોતાના લેબર બીજા કન્ટ્રીમાં પણ મોકલી શકે અને કોઈ પણ બીજા કન્ટ્રી છે એ પોતાના લેબર કોઈ બીજા કન્ટ્રીમાં પણ મોકલી શકે. એ રીતે લેબરનું પણ એક્સચેન્જ થઈ શકે, એકબીજાના એમ્પ્લોયનો પણ લાભ મળે, તો આવી રીતે એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ થાય. ઓકે, ધેન સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ, કે આ બધા નેશન મેમ્બર નેશન છે એનામાં એની ઇકોનોમીમાં ગ્રોથ થાય. સો સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ ઇન બિટવીન ઓલ એન્ડ રિડ્યુસ પોવર્ટી અરાઉન્ડ ધ વર્લ્ડ, કે જેટલા મેમ્બર નેશન છે એને હેલ્પ કરીને અલ્ટિમેટલી વર્લ્ડમાંથી પોવર્ટી રિડ્યુસ કરવી. ઓકે, સો ધીસ આર ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ ફોર IMF ઇઝ વર્કિંગ, કે IMFના મેઇન જે કાંઈ ઉદ્દેશ્ય છે, મેઇન ઓબ્જેક્ટિવ છે, મેઇન ગોલ્સ છે ટુ ધીસ ગ્લોબલ મોનેટરી કોઓપરેશન, સિક્યોર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, પ્રમોટ ઇન્ટરનેશનલ ટ્રેડ, પ્રમોટ હાઈ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ રિડ્યુસ પોવર્ટી અરાઉન્ડ ધ વર્લ્ડ. ઓકે, ક્રિએટેડ ઇન 1945, ધ IMF ઇઝ ગવર્ન્ડ બાય એન અકાઉન્ટેબલ ટુ 190 કન્ટ્રીઝ ધેટ મેક અપ ઇટ્સ નિયર ગ્લોબલ મેમ્બરશીપ,
કે આખી ગ્લોબલ મેમ્બરશિપ થઈ ગઈ છે 190 કન્ટ્રીઝ ઇન્ક્લુડ થવાથી. ઓકે, તો IMF's પ્રાઇમરી પર્પઝ ઇઝ ટુ એન્શ્યોર ધેટ સ્ટેબિલિટી ઓફ ઇન્ટરનેશનલ મોનિટરી સિસ્ટમ, કે ઇન્ટરનેશનલમાં માર્કેટમાં કે ગ્લોબલી જે કંઈ મોનિટરી સિસ્ટમ છે, આર્થિક વ્યવસ્થા આપણે જેને કહીએ, કે મોનિટરી સિસ્ટમમાં સ્ટેબિલિટી રહે. સેકન્ડ વન ઇઝ ધ સિસ્ટમ ઓફ એક્સચેન્જ રેટ, કે જે મેં કીધું કે એક્સચેન્જ રેટ પણ સ્ટેબલ રહે આખા ઇન્ટરનેશનલ માર્કેટમાં. અને થર્ડ વન ઇઝ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ ધેટ ઇનેબલ્સ કન્ટ્રીઝ એન્ડ ધેર સિટીઝન્સ ટુ ટ્રાન્ઝેક્ટ વિથ ઇચ અધર, કે આપણે ફોર એક્ઝામ્પલ જે કાંઈ મેમ્બર કન્ટ્રીઝ છે એના સિટીઝન્સ એકબીજાના કન્ટ્રીઝના સિટીઝન્સ સાથે ઇઝીલી ટ્રાન્ઝેક્ટ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવી. ધેટ આર ધ મેઇન પર્પઝિસ ઓફ ધ IMF. ધ ફંડ્સ મેન્ડેટ વોઝ અપડેટેડ ઇન 2012 ટુ ઇન્ક્લુડ ઓલ મેક્રો ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર ઇશ્યુઝ ધેટ બિયર ઓન ધ ગ્લોબલ સ્ટેબિલિટી, કે જે કંઈ મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ ધેટ આર અફેક્ટિંગ અવર ગ્લોબલ ઇકોનોમી અને અલગ અલગ ફાઇનાન્શિયલ સેક્ટર ઇશ્યુઝ હતા તેનું મેન્ડેટ અપડેટ થયું 2012માં, કે નાવ IMF ઇઝ ફોકસિંગ મોર ઓન સચ ઇશ્યુઝ. ઓકે, સો ધીસ ઇઝ અ ફેક્ટ્સ, ફાસ્ટ ફેક્ટ્સ અબાઉટ ધ IMF, કે IMF એ શું મદદ કરી બીજા કન્ટ્રીઝ એન્ડ ઓલ. સો 1944માં જે કંઈ બ્રેટન વુડ સિસ્ટમમાં જે કંઈ 45 રિપ્રેઝેન્ટેટિવ્સ ભેગા થઈને જે કંઈ ડિસિઝન લીધું હતું ત્યારે IMF એસ્ટાબ્લિશ થઈ. સો યર ધ IMF વોઝ એસ્ટાબ્લિશ 190 ઓફ મેમ્બર કન્ટ્રીઝ, કે અત્યારે એના 190 મેમ્બર કન્ટ્રીઝ અવેલેબલ છે. ધેન 150 નેશનાલિટીઝ રિપ્રેઝેન્ટ બાય સ્ટાફ, કે એનો જેટલો કાંઈ સ્ટાફ છે IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ વોશિંગ્ટન USA, એમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, એમાં 190 કન્ટ્રીઝની મેમ્બરશિપ છે. અને એ 190 કન્ટ્રીઝની મેમ્બરશિપમાં એનો જે કાંઈ IMFનો જે કાંઈ સ્ટાફ છે ધેટ આર કમિંગ ફ્રોમ 150 નેશનાલિટીઝ. ધેન 24 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ રિપ્રેઝેન્ટિંગ 190 મેમ્બર કન્ટ્રીઝ, કે આવી 190 કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવા માટે ત્યાં 24 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ આર અવેલેબલ ધેર. ધેન $1 trillion ટોટલ અમાઉન્ટ ઓફ IMF ઇઝ એબલ ટુ લેન્ડ ટુ ઇટ્સ મેમ્બર કન્ટ્રીઝ, કે $1 trillion સુધીની IMF આર્થિક રીતે મદદ કરી શકે એમ છે પોતાના મેમ્બર નેશન્સને. ઓકે, ધેન 34 કરન્ટ લેન્ડિંગ અરેન્જમેન્ટ્સ, કે અત્યારે ગોઈંગ છે, અપકમિંગ છે, કે 34 લેન્ડિંગ અરેન્જમેન્ટ્સ અવેલેબલ છે IMF પાસે. ધેન 76 કન્ટ્રીઝ ધેટ રિસીવડ ઇમરજન્સી ફાઇનાન્સિંગ ડ્યુરિંગ ધ COVID-19 પેન્ડેમિક, કે જે કંઈ અત્યારે COVID-19ની સિચ્યુએશન ચાલે છે અત્યારે વર્લ્ડમાં ગ્લોબલી, ત્યારે 76 નેશન્સ એવા છે કે જેને IMF પાસેથી હેલ્પ માંગેલી છે આવી COVID-19 સિચ્યુએશનમાં. એન્ડ 0% ઇન્ટરેસ્ટ રેટ ઓન લોન્સ ટુ લો ઇન્કમ કન્ટ્રીઝ, કે જે કંઈ લો ઇન્કમ કન્ટ્રીઝ છે જે IMFની મેમ્બર છે એને 0%થી IMF લોન પ્રોવાઈડ કરે છે આવી કન્ટ્રીઝને. ધેન $303 million ફોર હેન્ડ્સ ઓન ટેકનિકલ એડવાઇઝ, પોલિસી ઓરિએન્ટેડ ટ્રેનિંગ એન્ડ પીઅર લર્નિંગ, તો જે કંઈ ટેકનોલોજી વસાવવા માટે, ટેકનોલોજીને અપડેટ કરવા માટે અને જે કાંઈ ટેકનોલોજી રિલેટેડ ટ્રેનિંગ જોઈએ એ માટે IMF પોતાના મેમ્બર કન્ટ્રીઝને હેલ્પ કરે છે. સો ઇમેજ કર્ટસી આઈ હેવ ટેકન ફ્રોમ IMF વેબસાઇટ, સો દેટ યુ અન્ડરસ્ટેન્ડ વોટ આર ધ ફેક્ટ્સ અબાઉટ IMF એન્ડ કરંટ ટ્રેન્ડ્સ, કે IMF કઈ રીતે વર્ક કરે છે કરન્ટલી, સો દેટ યુ કેન રાઇટ ધીસ ઓન યોર એક્ઝામ. So you can write this as practical example in your exam. Okay. What is the structure of IMF? કે IMF નું structure કઈ રીતે છે? The organization structure of International Monetary Fund comprises of following. First one is Board of Governors. Then Executive Board. We have seen that there are the 24 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ રિપ્રેઝેન્ટિંગ 190 મેમ્બર કન્ટ્રીઝ, કે IMFમાં જે કાંઈ
ડે ટુ ડે વર્ક થાય છે અથવા જે કાંઈ ડિસિઝન્સ લેવાય છે એમાં 24 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ આર અવેલેબલ રિપ્રેઝેન્ટિંગ 190 કન્ટ્રીઝ કે 190 કન્ટ્રીઝના બિહાફમાં 24 એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ આર ટેકિંગ ડિસિઝન્સ. ધેન મેનેજિંગ ડાયરેક્ટર, ઇન્ટરિમ કમિટી એન્ડ ડેવલપમેન્ટ કમિટી ઇઝ ધેર એન્ડ દે આર ડુઈંગ કોઓર્ડિનેટલી એન્ડ કોઓપરેટિવલી. સો ઓકે, દિસ ઇઝ ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઓફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. Then we will see resources of the IMF કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના કઈ કઈ જગ્યાએથી રિસોર્સિસ છે, કઈ રીતે IMF પોતાનું ફંડ ભેગું કરે છે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ ક્વોટાઝ એન્ડ ધેર ફિક્સેશન, સેકન્ડ વન ઇઝ ફંડ બોરોઈંગ્સ એન્ડ થર્ડ વન ઇઝ જનરલ અગ્રીમેન્ટ્સ ટુ બોરો. ઓકે, સો લેટ અસ સી ઇન વન બાય વન ઇન ડિટેલ. ફર્સ્ટ વન ઇઝ ક્વોટાઝ એન્ડ ધેર ફિક્સેશન. The fund maintains a general account based on quotas allocated to its members. કે મેમ્બર નેશને IMF પાસે એક અકાઉન્ટ મેન્ટેન કરવું પડે, તેને કહેવાય જનરલ અકાઉન્ટ. ઓકે, બેઝડ ઓન ક્વોટાસ કે અલગ અલગ મેમ્બર્સને અલગ અલગ ક્વોટા પ્રમાણે IMF પાસે એક અકાઉન્ટ મેન્ટેન કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા ઇઝ અ મેમ્બર નેશન ઓફ IMF, સો ઇન્ડિયાએ આવું એક જનરલ અકાઉન્ટ મેન્ટેન કરવાનું હોય IMFમાં, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં, બેઝડ ઓન ઇન્ડિયાઝ ક્વોટા કે ઇન્ડિયાના ક્વોટા પ્રમાણે IMF પાસે જનરલ અકાઉન્ટ મેન્ટેન કરવાનું થાય. વેન અ કન્ટ્રી જોઇન્સ અ ફંડ, ધ ફંડ ઇટ ઇઝ અસાઇન્ડ અ ક્વોટા ધેટ ગવર્ન્સ ધ સાઇઝ ઓફ ઇટ્સ સબસ્ક્રિપ્શન, ઇટ્સ વોટિંગ પાવર એન્ડ ઇટ્સ ડ્રોઈંગ રાઇટ્સ. કે જ્યારે કોઈ કન્ટ્રી IMFને જોઇન કરે છે એઝ અ મેમ્બર, ત્યારે IMF એને એક ક્વોટા પ્રોવાઈડ કરે છે બેઝડ ઓન ઇટ્સ સબસ્ક્રિપ્શન, કે કોઈ એક કન્ટ્રી છે એ કેટલું ફંડ આપશે કે કેટલું સબસ્ક્રાઇબ કરશે IMFમાં, પ્લસ વોટિંગ પાવર એના બેઝડ ઓન ક્વોટા કે જેટલો ક્વોટા એટલો સામે વોટિંગ પાવર ડિસાઇડેડ હશે, અને એન્ડ ડ્રોઈંગ રાઇટ્સ કે એટલો તેને IMFના અકાઉન્ટમાંથી ઉપાડ કરવાની, ધેટ મીન્સ વિથડ્રો કરવાની છૂટ હોય. ઓકે, ઇનિશિયલી ઈચ મેમ્બર વોઝ રિક્વાયર્ડ ટુ પે 25% ઓફ ઇટ્સ ક્વોટા ઇન ગોલ્ડ. કે શરૂઆતના ટાઈમમાં અલગ અલગ કન્ટ્રીઝ જે કંઈ મેમ્બર બને છે એને 25%નો ક્વોટા ગોલ્ડમાં રાખવો પડતો હતો, કે ગોલ્ડ આપણે IMF પાસે જે કાંઈ મેમ્બર નેશન બને છે, કોઈ પણ કન્ટ્રી IMFનું મેમ્બર બને છે ત્યારે એને 25% ક્વોટા ગોલ્ડમાં જમા કરવાનું રહે જનરલ અકાઉન્ટના, IMFના જનરલ અકાઉન્ટમાં. બટ અંડર ધ સેકન્ડ અમેન્ડમેન્ટ ઇફેક્ટિવ ફ્રોમ April 1, ફિટ્સ ઇટ્સ નેટ ઓફિશિયલ હોલ્ડિંગ્સ ઓફ ગોલ્ડ 1978, 25% of members' quota payable in gold was substituted by special drawing rights or usable currencies. કે 1978 સુધી એવું હતું કે ક્વોટા જે કંઈ ડિસાઇડેડ હોય એના 25% યુ હેવ ટુ મેન્ટેન ઇન ગોલ્ડ, કે કોઈ પણ મેમ્બર નેશને આવું અકાઉન્ટ ગોલ્ડમાં મેન્ટેન કરવાનું હતું 25%. ઓકે, સો ફોર એક્ઝામ્પલ, IMFનું મેમ્બર હોય ઇન્ડિયા, સો ઇન્ડિયાએ જે કાંઈ આવા જનરલ અકાઉન્ટ બનાવવું પડે IMF પાસે, એ અકાઉન્ટના 25% ગોલ્ડમાં રાખવાનું હતું, કે એટલું ઇન્ડિયાએ ગોલ્ડ જમા કરાવવું પડે IMFને એઝ અ ક્વોટા સબસ્ક્રિપ્શન, ઓર વી કેન સે જનરલ અકાઉન્ટ સબસ્ક્રિપ્શન. ઓકે, પછી 1978ના અમેન્ડમેન્ટમાં આવ્યું કે 25% જે ગોલ્ડમાં રાખે છે એની જગ્યાએ હવે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં રાખવાનું, કે જ્યારે ગોલ્ડમાં રખાતું હતું એની જગ્યાએ હવે તમારે જે કંઈ ક્વોટાનું સબસ્ક્રિપ્શન છે એ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં કરવાનું. સો વોટ ઇઝ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ? લેટ અસ સી. અ મેમ્બર મસ્ટ પે સબસ્ક્રિપ્શન ઇન ફૂલ અપોન જોઈનિંગ ધ IMF, અપ ટુ 25% મસ્ટ બી પેઇડ ઇન સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ ઓર ફોરેન કરન્સીઝ એક્સેપ્ટેબલ ટુ ધ IMF. સો આવા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સનો શું કહેવાય? સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં શું ઇન્ક્લુડ થાય?
એમાં બાસ્કેટ ઓફ કરન્સીઝ હોય, એમાં યુએસ ડોલર હોય, જે કંઈ 5 કરન્સીઝ જે IMF-એ ડિસાઈડ કરેલી હોય એઝ અ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, એમાં આપણે આવું અકાઉન્ટ મેન્ટેન કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ, યુએસ ડોલરમાં હોઈ શકે, યુરો હોઈ શકે, ચાઇનીઝ રેમબીબી હોઈ શકે, જાપાનીઝ યેન ઓર ધ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ. સો ધીસ 5 કરન્સીઝ આર ધેર એઝ અ ફોર એક્ઝામ્પલ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. સો આવા અલગ અલગ કરન્સીમાં ઇન્ડિયાએ પોતાના સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ જમા કરાવવાના હોય IMF પાસે એઝ અ ક્વોટા ઓર એઝ અ સબસ્ક્રિપ્શન. ઓકે, ધ રિમેનિંગ 75% કે 25% સુધી તો આવા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ સબમિટ કરાવવાના હોય, બટ રિમેનિંગ 75% ઓફ ધ ક્વોટા વોઝ ટુ બી ફર્નિશ્ડ ઇન ધ કન્ટ્રીઝ ઓન કરન્સી. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયા છે તો એને આવા 25% સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં જમા કરાવવાના હોય, અલગ અલગ યુએસ ડોલર, યુરો, ચાઇનીઝ રેનમિનબી, જેપનીઝ યેન એન્ડ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ, આવામાં સબમિટ કરાવવાના હોય. અને એન્ડ રિમેનિંગ 75% જેટલો ક્વોટા વધે છે એ ઇન્ડિયાના ઓન રૂપીમાં, ઓન રૂપીઝમાં એન્ડ વોઝ ટુ બી કેપ્ટ ઇન ધ સેન્ટ્રલ બેંક. સો 75% છે આપણા ઇન્ડિયન રૂપીઝમાં જમા કરાવવાના હોય. એન્ડ આવું જે કંઈ ક્રેડિટ થાય કે આવે, જે કંઈ IMF પાસે રાખવાનું હોય એ સેન્ટ્રલ બેંક રાખે, ધેટ ઇઝ અવર RBI. ઓકે, સેકન્ડ વન ઇઝ ફંડ બોરોવિંગ્સ. સો IMFના રિસોર્સ ક્યાંથી આવે કે જે આ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે એ પોતાના મેમ્બર નેશનને મોનિટરી કોઓપરેશન કરે છે, દેટ ઇઝ એકબીજા નેશનને આર્થિક રીતે મદદ કરે છે. સો એવી આર્થિક રીતે મદદ કઈ રીતે થઈ શકે? સો IMF પાસે એવું કંઈક ફંડ અવેલેબલ હોવું જોઈએ. તો IMF આવું ફંડ ક્યાં ક્યાંથી કલેક્ટ કરે છે? સો આપણે ફર્સ્ટ વન જોયું કે દરેક મેમ્બર નેશને પોતાનો એક ક્વોટા રાખવાનો હોય 25:75 રેશિયોમાં, કે 25 કા અથવા ગોલ્ડ પહેલાં રાખવું પડતું હતું, હવે તો સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સમાં રાખવું પડે છે અને 75% પોતાની જ કન્ટ્રીના કરન્સીમાં રાખવું પડે. સો IMF આવું ફંડ પોતાના મેમ્બર નેશન પાસેથી એઝ અ ક્વોટા કલેક્ટ કરે છે. સેકન્ડ વન, IMF ફંડ બોરો પણ કરે છે. ઓકે, સો લેટ અસ સી. સેકન્ડ વન ઇઝ ફંડ બોરોઈંગ. બિસાઇડ ક્વોટાઝ, ફંડ બોરોઝ ફ્રોમ ધ ગવર્મેન્ટ્સ, કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ નેશનના ગવર્મેન્ટ પાસેથી ફંડ બોરો કરેલું હોય. ફોર એક્ઝામ્પલ, IMF સેન્ટ્રલ બેંક્સ ઓર પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ડેવલપ્ડ કન્ટ્રીઝ, કે જે કાંઈ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, વિકસિત દેશો છે, એની પાસેથી IMF થોડું થોડું ફંડ બોરો કરેલું હોય, કે એઝ અ લોન લીધેલું હોય IMF. ધ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ, દેટ ઇઝ BIS, બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ. સો આ એક બેંક છે, ઇન્ટરનેશનલી લોકેટેડ છે, એની પાસેથી પણ IMF લોન લઈ શકે છે. એન્ડ ઇવન ફ્રોમ ધ OPEC કન્ટ્રીઝ લાઇક સાઉદી અરેબિયા, કે જે કંઈ ડેવલપ્ડ નેશન છે એની પાસેથી પણ IMF લોન લેતી હોય છે પોતાના મેમ્બર કન્ટ્રીઝને હેલ્પ કરવા માટે. ઓકે, થર્ડ વન ઇઝ જનરલ અગ્રીમેન્ટ્સ ટુ બોરો. ધ ફંડ ઓલ્સો બોરોઝ અંડર જનરલ અગ્રીમેન્ટ્સ ટુ બોરો ફ્રોમ ઇટ્સ 11 ડેવલપ્ડ મેમ્બર ટુ કોપ અપ વિથ ઇમ્પેરમેન્ટ ઓફ ધ ઇન્ટરનેશનલ મોનિટરી કન્ટ્રીઝ સિસ્ટમ, કે જે કા IMFના 190 મેમ્બર છે એને મદદ કરવા માટે, આર્થિક રીતે મદદ કરવા માટે 11 કન્ટ્રીઝનું, 11 વિકસિત દેશોનું એક ગ્રુપ છે, એમાંથી એની સાથે IMFએ જનરલ અગ્રીમેન્ટ કરેલા છે કે એ જનરલ અગ્રીમેન્ટ પ્રમાણે IMF લોન લઈ શકે આવા 11 ગ્રુપ ઓફ ડેવલપ્ડ કન્ટ્રીઝ, કે 11 વિકસિત દેશો પાસેથી IMF જનરલ અગ્રીમેન્ટ પ્રમાણે લોન લઈ શકે ટુ હેલ્પ ઇટ્સ મેમ્બર કન્ટ્રીઝ, કે મેમ્બર કન્ટ્રીઝની હેલ્પ કરવા માટે 190 દેશ જેના મેમ્બર કન્ટ્રીઝ છે એને આર્થિક રીતે મદદ કરવા માટે આવા 11 વિકસિત દેશો પાસેથી IMF લોન લઈ શકે છે. ધ જનરલ અગ્રીમેન્ટ્સ ટુ બોરો કમ ઇન ટુ ફોર્સ ઇન ઓક્ટોબર 1962 હેઝ બીન એક્સટેન્ડેડ સેવરલ ટાઈમ્સ સિન્સ ધેન, કે આવી અમેન્ડમેન્ટ, આવું જે કંઈ અગ્રીમેન્ટ્સ આવેલું એ ઓક્ટોબર 1962માં આવેલું અને હવે તે એક્સટેન્ડેડ પણ થઈ ગયેલું છે. ઓકે, સો આ રીતે ધીસ આર 3 વેઝ
These are the three ways through which IMF collects funds and helps its member nation. આ ત્રણ રીતે IMF પોતાનું ફંડ જનરેટ કરે છે અને પોતાના 190 મેમ્બર જે કન્ટ્રીઝ છે એને હેલ્પ કરે છે. ઓકે, સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ એક્સટેન્ડ સ્ટેબિલિટી, કે IMF આખા જે 190 એના મેમ્બર કન્ટ્રીઝ છે, 190 મેમ્બર કન્ટ્રીઝ છે, એમાં જે કાંઈ પોતાના કરન્સીઝનું એક્સચેન્જ થતું હોય એ રેટ અપ એન્ડ ડાઉન થતા હોય, સો એમાં કેવી રીતે સ્ટેબિલિટી લાવી સો દેટ આખા વર્લ્ડ ઇકોનોમીમાં સ્ટેબિલિટી આવે, સો એ રીતેના પ્રયાસો કરતી હોય છે IMF. સો લેટ અસ સી વોટ આર ધ એક્સચેન્જ સ્ટેબિલિટી. ધ મેમ્બર કન્ટ્રીઝ ઓફ ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અન્ડરટેક ટુ કોલાબરેટ વિથ ઇચ અધર, કે જે કાંઈ મેમ્બર કન્ટ્રીઝ છે IMFના 190 દેશો છે એ કોલાબરેટ કરતી હોય છે એકબીજાની સાથે, એન્ડ IMF ટુ અશ્યોર ઓર્ડરલી એક્સચેન્જ અરેન્જમેન્ટ્સ એન્ડ પ્રમોટ અ સ્ટેબલ સિસ્ટમ ઓફ એક્સચેન્જ રેટ, કે એ અલગ અલગ દેશો વચ્ચે જે કાંઈ ટ્રાન્ઝેક્શન્સ થાય છે, ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા એન્ડ USA, સો આવી ઇન્ડિયા અને USA સાથે જે કાંઈ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એકબીજા દેશોની વચ્ચે, તો એમાં એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી કઈ રીતે લાવવી એનું મ્યુચ્યુઅલ ડિસાઇડેડ હોય, એ અલગ અલગ દેશો પોતાની વચ્ચે મ્યુચ્યુઅલી ડિસાઇડેડ કરતા હોય, મ્યુચ્યુઅલી કોઓપરેટ કરતા હોય વિથ ધ હેલ્પ ઓફ IMF. રેકોગ્નાઇઝિંગ દેટ ધ એસેન્શિયલ પર્પઝ ઓફ ધ ઇન્ટરનેશનલ મોનિટરી સિસ્ટમ ઇઝ ટુ ફેસિલિટેટ ધ એક્સચેન્જ ઓફ ગુડ્સ સર્વિસીસ કેપિટલ અમોંગ કન્ટ્રીઝ એન્ડ ટુ સસ્ટેન સાઉન્ડ ઇકોનોમિક ગ્રોથ, સો એકબીજા દેશો પોતાનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બેલેન્સમાં રાખે, પ્લસ એક્સપોર્ટ જેમ બને એમ વધારે કરે, પ્લસ આવી બધા જે કાંઈ મેમ્બર નેશન છે એની વચ્ચે ટ્રેડિંગ થાય વેરિયસ ગુડ્સ એન્ડ સર્વિસીસનું કેપિટલનું ટુ સસ્ટેન સાઉન્ડ ઇકોનોમિક ગ્રોથ, સો આવું જે કાંઈ ટ્રેડિંગ છે ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્લસ ઇન્વેસ્ટમેન્ટ જો કાંઈ આવા મેમ્બર નેશન વચ્ચે વધે તો અલ્ટિમેટલી વર્લ્ડ ઇકોનોમીમાં ગ્રોથ આવે. After the second amendment to the articles of IMF, which was come into effect from April 1, 1978, every member country is free to choose its own exchange rate agreements. Okay, after 1978, each member nation is free to choose its own exchange rate agreements. Okay, આપણે as a member nation ડિસાઇડ કરી શકીએ એક્સચેન્જ રેટના અગ્રીમેન્ટ્સ, કે આપણી રૂપી કઈ રીતે એક્સચેન્જ થઈ શકશે બીજી કોઈ ફોરેન કરન્સીઝની સામે. અર્લિયર ધ મેમ્બર કન્ટ્રીઝ આર એક્સપેક્ટેડ ટુ મેન્ટેન એન્ડ એસ્ટાબ્લિશ પાર વેલ્યુઝ વિથ ગોલ્ડ એન્ડ યુએસ ડોલર. પહેલાં કેવું હતું કે આપણે ઇન્ડિયન રૂપી એક્સચેન્જ તો થતી બીજી ફોરેન કરન્સીઝની સામે, બટ એ કઈ રીતે કયા રેટ ઉપર એક્સચેન્જ થતી, કે ગોલ્ડની જે કાંઈ વેલ્યુ ચાલતી હોય વર્લ્ડ માર્કેટમાં, કે વર્લ્ડ ગોલ્ડ માર્કેટમાં જે કાંઈ વેલ્યુ ચાલતી હોય એ પ્રમાણે આપણી ઇન્ડિયાની અને બીજી ફોરેન કરન્સીની વેલ્યુ એટ પાર કરવામાં આવે ગોલ્ડમાં, અને પછી એ ગોલ્ડના રેટ પ્રમાણે આપણી ઇન્ડિયાની કરન્સી અને ફોરેનની કરન્સી એક્સચેન્જ થતી. પણ હવે આફ્ટર 1978 વી આર ફ્રી ટુ ચૂઝ અવર એક્સચેન્જ રેટ અગ્રીમેન્ટ્સ, કે આપણે કઈ રીતે હવે આપણી ઇન્ડિયન કરન્સી ફોરેન કરન્સી સાથે એક્સચેન્જ કરીશું એ હવે આપણે મેમ્બર નેશન ખુદ ડિસાઇડ કરશે. ઓકે, બટ આફ્ટર ધીસ અમેન્ડમેન્ટ SDR, દેટ ઇઝ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ, મેં તમને કીધું હતું કે એક અલગ અલગ બાસ્કેટ હોય ફાઇવ કરન્સીઝનું, ફોર એક્ઝામ્પલ ફાઇવ કરન્સીનું બાસ્કેટ હોય US ડોલર્સ, યુરો, જાપાનીઝ યેન, ચાઇનીઝ રેમબીબી એન્ડ બ્રિટિશ પાઉન્ડ સ્ટર્લિંગ, સો આ જે કાંઈ ફાઇવ એવી મોટી કરન્સીઝ છે કે જેનો ટ્રેડ માર્કેટમાં ઇન્ટરનેશનલ ટ્રેડમાં મોટો હિસ્સો છે, સો આવી જે કાંઈ કરન્સી IMF ડિસાઇડ કરે તેને કહેવાય સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. અને હવે ઇન્ડિયા છે એ પોતાની રિઝર્વ, પોતાના જે કાંઈ IMFમાં રિઝર્વ રાખવાના હોય તેવા SDRsમાં રાખશે. સો આફ્ટર ધીસ અમેન્ડમેન્ટ SDR હેઝ બીકમ ધ ઇન્ટરનેશનલ રિઝર્વ અસેટ, કે આપણે જ્યાં પણ IMF પાસે કંઈ રિઝર્વ રાખવાના હોય મની તે આવા SDR કરન્સીઝમાં રાખવા પડે,
અને એ એસડીઆર કરન્સીસ કોણ ડિસાઈડ કરે? અલ્ટિમેટલી આઈએમએફ. ઓકે, એન્ડ યુનિટ ઓફ અકાઉન્ટ ફોર ધ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, કે ઇન્ટરનેશનલ રિઝર્વ આપણે જે કંઈ રાખવાની થાય એ એસડીઆરમાં રાખવાની થાય. ઓકે, ધ ફંડ હેઝ પ્રેક્ટિકલી નો કંટ્રોલ ઓવર ધ એક્સચેન્જ રેટ એડજસ્ટમેન્ટ પોલિસીઝ ઓફ અ મેમ્બર કન્ટ્રીઝ, કે મેમ્બર કન્ટ્રીઝ જે કંઈ પોતાના રૂપીને એક્સચેન્જ, ફોર એક્ઝામ્પલ વી એઝ અ ઇન્ડિયા મેમ્બર નેશન ઓફ આઈએમએફ, વી આર ડિસાઇડિંગ અવર એક્સચેન્જ રેટ એડજસ્ટમેન્ટ વિથ અનધર કન્ટ્રી, કે આપણી રૂપી કેવી રીતે એક્સચેન્જ થશે ફોરેન કરન્સીની સાથે એ હવે પોતાના મેમ્બર્સ કન્ટ્રીએ ખુદ ડિસાઇડ કરવાનું થાય. સો એમાં આઈએમએફનું કોઈ કંટ્રોલ ના હોય. બટ ધ ફંડ હેઝ લેઝ ડાઉન પ્રિન્સિપલ્સ ફોર ધ ગાઈડન્સ ઓફ મેમ્બર્સ એક્સચેન્જ રેટ પોલિસીઝ, કે આપણે જે કંઈ એક્સચેન્જ રેટ પોલિસીઝ ડિસાઇડ કરીએ, હા, એમાં આઈએમએફ આપણને ગાઈડ કરી શકે, ઇન્ડિયાને ગાઈડ કરી શકે કે તમારી ઇન્ડિયન કરન્સી કોઈ ફોરેન કરન્સી સાથે એક્સચેન્જ કરવી છે તો એ કયા રેટથી થશે અને એની માટે કઈ કઈ પોલિસીઝ છે, એમાં આઈએમએફ આપણને મદદ કરી શકશે, પણ અલ્ટિમેટ ડિસિઝન આપણું ઇન્ડિયાનું રહેશે. ઓકે, ઇન અધર વર્ડ્સ, ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ હેવ એન ઇન્ટરનેશનલ સર્વેલિયન્સ, કે આખું ઇન્ટરનેશનલ બધા 190 મેમ્બર કન્ટ્રીઝ છે, 190 મેમ્બર કન્ટ્રીઝ છે આઈએમએફની નીચે. સો આઈએમએફ એના ઉપર સર્વેલિયન્સ રાખશે, વોચ રાખશે કે કઈ કઈ કન્ટ્રી અને કયા કયા કન્ટ્રી વચ્ચે કયા ટાઈપમાં કયા ટાઈપના એક્સચેન્જ રેટ એડજસ્ટમેન્ટ થયેલા છે, એક્સચેન્જ રેટ અગ્રીમેન્ટ થયેલા છે. કોઈ એક અલગ અલગ કન્ટ્રી એકબીજા કન્ટ્રી સાથે કઈ રીતે પોતાની કરન્સી એક્સચેન્જ કરશે એને કહેવાય એક્સચેન્જ રેટ એડજસ્ટમેન્ટ્સ. અને એના ઉપર જે આઈએમએફ વોચ રાખે છે, આઈએમએફ સર્વેલિયન્સ રાખે છે, અને જરૂર પડે તો આઈએમએફ આવા પોતાના મેમ્બર કન્ટ્રીઝને ગાઈડ પણ કરશે કે તમારે કઈ રીતની એક્સચેન્જ રેટ પોલિસીઝ રાખવી જોઈએ. આપણી ઇન્ડિયાની કરન્સી કોઈ બીજાની ફોરેન કરન્સી સાથે જે કંઈ એક્સચેન્જ કરીએ છીએ એના માટે પોલિસી ડિઝાઇન કરવામાં આવે તેને કહેવાય એક્સચેન્જ રેટ પોલિસી. ઓકે, સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ ઓલ. ઇન અવર લાસ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટડી ફંક્શન્સ એન્ડ અચિવમેન્ટ્સ ઓફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ઓકે, સો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ઇઝ નોટ ઓવર, સ્ટીલ ફંક્શન એન્ડ અચિવમેન્ટ્સ આર લેફ્ટ. સો ઇન અવર નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ functions of IMF and achievements of IMF, and we are going to study what are the relationship between India and IMF also. Okay, so I would like to end up this session with motivation, that is study hard and see the magic. Okay, thank you so much students, have a nice day.